આજની ધર્મકથા નવપદજીની શાશ્વતી ઓળીનો છઠ્ઠો દિવસ સમ્યક દર્શન પદ. સમ્યક દર્શન જે વસ્તુ અથવા જે તત્વ જે છે એને એ જ જોવો એ સમ્યક દર્શન. સામે વ્યક્તિ દેખાય છે તો એ પૂતગલનો બનેલો દેહ નહીં, પણ એનામાં જીવ તત્વ છે તો એને જીવ જોવો. સામે અજીવ દેખાય છે તો એનું સ્વરૂપમાં મોહાવા કરતા એને અજીવ તરીકે જોવો. આ રીતે પ્રભુએ બતાવેલા જીવ અજીવ આદિ તત્વો એને તે સ્વરૂપે જોવા એ સમ્યક દર્શન. આ સમ્યક દર્શન એ પ્રભુના શાસનની તમામ આરાધનાનું મૂળ કીધું, અને આ સમ્યક દર્શનની આરાધનાથી કેટલાય જીવો તરી ગયા. એમાંના એક જીવની આજે આપણે વાત લેવી છે. રાજગૃહી નગરી પરમાત્મા વર્ધમાન જ્યારે વિચરતા હતા એ સમયની આ વાત. એક નામ કે જે કદાચ જૈન શાસનમાં બહુ જ પોપ્યુલર છે, લોકો પરિચિત હોય એવું એક નામ, કાલસૌરિક કસાઈ. રાજગૃહી નગરીમાં કાલસૌરિક નામનો કસાઈ રહેતો હતો. અભદ્ર વ્યક્તિ હતો, રોજના 500 પાડાની હિંસા કરતો હતો. આયુષ્યનો બંધ થઈ ગયો હતો, 7મી નરકે જવાનું નિશ્ચિત થઈ ગયું હતું. પણ હવે એનો પાછલો સમય જે છે એમાં એના શરીરમાં સખત વ્યાધિ ઉત્પન્ન થઈ, તકલીફો ઉત્પન્ન થઈ, અને એટલી બધી પીડા થવા લાગી એને કે એના પરિવારજનો વગેરે જોઈ ન શકે કે આ આટલો બધો પીડાય છે. વલખા મારે, ચીસો પાડે. આ કાલસૌરિકને એક પુત્ર હતો, નામ એનું સુલસ. આ સુલસ કાલસૌરિકને ત્યાં ઉત્પન્ન થયો હોવા છતાં જાણે પૂર્વજન્મનું કંઈક બળ લઈને આવ્યો હોય, યોગ લઈને આવ્યો હોય, એ રીતે એનામાં કાલસૌરિક જેવી પ્રકૃતિ નહોતી આવી. અને એના જ કારણે શ્રેણિક મહારાજાના પુત્ર અભયકુમાર જે મંત્રીશ્વર હતા એ મંત્રીશ્વર ની સાથે એને સારી દોસ્તી થઈ ગઈ. અને દોસ્તી એટલી સરસ રીતે આગળ વધતી હતી કે સુલસ એના કોઈ પણ કામમાં અટકે તો એ અભયકુમારની સલાહ લેતો, અને અભયકુમાર સુલસની એ સરળ પ્રકૃતિ લઈ જોઈ અને સદા એની માટે બહુ પોઝિટિવ રહેતા અને એની સાથે સારો મૈત્રી પણ નિભાવતા હતા. હવે કાલસૌરિકની આ પીડા કોઈનાથી જોવાતી નથી. સુલસ એટલો બધો આજ્ઞાંકિત પુત્ર હતો કે એના પિતાના ગમે તેવા શારીરિક વ્યાધિમાં એ એના પિતાની સંપૂર્ણપણે સેવા કરતો હતો. કાલસૌરિકને અષ્ટધાતુ નામનો રોગ થયો હતો, એટલે એના કારણે ઇન્દ્રિયના વિષયો એને વિપરીત થવા લાગ્યા. સુલસ એને શાંતિ આપવા માટે જ્યારે સુગંધી અને શીતળ વગેરે લેપ લગાડે તો એ લેપના કારણે એનું શરીર ઓર બળવા લાગે અને ઓર ગુસ્સો કરવા લાગે. એવી રીતે ભોજન વગેરે સારું આપવા લાગે તો એ ભોજન જેવો કોળિયો અંદર જાય એવું તરત એ સામેથી ચીસ પાડી અને ઉલટી કરવા લાગે. કોઈને સમજાતું નહોતું કે કરવું શું. એટલે હવે સુલસ એના પિતા પ્રત્યે આદર રાખે છે, પણ હવે એને બીજા વૈદો વિચારાની સેલાઓ કંઈ કામમાં ન આવી એટલે અભયકુમારને પૂછે છે કે દોસ્ત, આ કઈ રીતે આ વ્યાધિને દૂર કરવી, મારા પિતાને કઈ રીતે મારે સમાધિને શાંતિ આપવી. ત્યારે અભયકુમાર એમ કહે છે કે તારા પિતાએ ઘણા જીવોનો ઘાત કર્યો છે, અતિશય ભયંકર હિંસાઓ કરી છે, એના કારણે એના જીવનમાં એક પાપ કર્મનો ઉદય આવ્યો છે જે તાત્કાલિક ઉદય આપે. જનરલી પાપ કર્મનો ઉદય થાય તો એનો બંધ બહુ પહેલાં થયો હોય અને ઉદય ઘણા વર્ષો પછી થાય, પણ આ ભયંકર પાપ છે એટલે કદાચ તાત્કાલિક ઉદય થયો લાગે છે. આ અષ્ટધાતુ નામનો રોગ છે, આ રોગની અંદર તું એને જેટલું શુભ આપીશ એ બધું એને ખૂંચશે, તું એને જેટલું વિપરીત આપીશ એટલું એને ગમશે. સલાહ થોડી અટપટી લાગી, પણ અભયકુમારની સલાહ હતી એટલે સુલસે એની પર પ્રયત્ન કરવાનો શરૂ કર્યો. એને જે સરસ મજાના બિછાનાઓ ઉપર સુવડાવતો હતો કે જેના કારણે એ ચીસો પાડતો અને ઊંઘ નથી આવતી એવું બધું કરતો હતો, એની જગ્યાએ હવે સુલસે એને કાંટાની શૈયા બનાવી અને સુવડાવ્યો. આ સૌથી પહેલો પ્રયત્ન સુલસે કમને પણ કર્યો, પણ જેવો આ પ્રયત્ન કર્યો એ તરત જ સફળતાને પામ્યો, કારણ કે સુલસ એકદમ શાંત થઈ ગયો
અને એક વ્યવસ્થિત ઊંઘ એને થવા લાગી। સોલસને બહુ આશ્ચર્ય થયું કે આ વાત કેવી ગજબ કહેવાય કે સરસ સુંદર મજાના પીછાનામાં એને ઊંઘ નથી આવતી, એના કાંટાવાળી સેજની અંદર એને ઊંઘ આવે છે। એટલે હવે એણે પ્રયત્નો વધાર્યા, ખાવાની અંદર એણે બધી અશુચિવાળી વસ્તુઓ, ગંદી વસ્તુઓ એને ભોજનમાં આપવાની ચાલુ કરી। અને હવે કાલસૌરિક ધીરે ધીરે એનું પેટ ભરાવા લાગ્યું અને એનો મગજ પણ શાંત થવા લાગ્યો। જે પેલા ચંદન વગેરેનો લેપ કરતા હતા એની જગ્યાએ એને ગંધાયેલું ખારું અને દુર્ગંધવાળું પાણી એના શરીર ઉપર લગાડવાનું ચાલુ કર્યું। અને કાલસૌરિક સુલસને વખાણ કરવા લાગ્યા અને એને જબરદસ્ત પીઠ થપથપવા લાગ્યા કે તું કેટલી મારી સેવા કરે છે। સુલસના વૈરાગ્યની ઉદ્દીપના માટે આ કારણ ઇનફ હતું। કાલસૌરિકને થોડી સમાધિ મળી, શાંતિ થઈ, આયુષ્ય પૂર્ણ થયું એટલે બહુ થોડા સમયની અંદર એ મૃત્યુને પામ્યો। હવે આખો પરિવાર ભેગો થાય છે અને આખો પરિવાર ભેગો થઈ અને સુલસને કહે છે કે આપણે ત્યાં ફિક્સ પરંપરા છે કે પિતાનો ધંધો દીકરો આગળ વધારશે, એટલે હવે તારે કસાઈવાડી જઈ અને કાલસૌરિકના ધંધાને આગળ ચલાવવાનું કામ તારે કરવું પડશે। સ્વજનોએ તો કહી દીધું પણ સુલસે તરત વિરોધ કર્યો કે મેં મારા પિતાની ભોગવેલી વેદનાઓ જોઈ છે, મને ખ્યાલમાં છે કે આ કરેલા કર્મનું ફળ કેવું મળે છે, એટલે મારી જરા પણ ઈચ્છા નથી કે હું આવા દુઃખો ભોગવવા માટે તત્પર બનું, હું આ ધંધાને આગળ નહીં વધારું। પણ સ્વજનો કોનું નામ, એ તો તરત પાપનો ભાગ અમે પાડશું, અમે ભોગવશું ભલે ચાલ, પણ છતાંય તારે ધંધો તો આજ ચાલુ રાખવો પડશે। આવા આગ્રહમાં બધી વાતો કરવા લાગ્યા કે પિતાનો ધંધો ન સાચવે તો ભવાનંદરમાં તારું શું થશે, અને ઘણી બધી વાતો, અમારું ઘર કેવી રીતે ચાલશે, તું નવો ધંધો વિચારીશ ત્યાં સુધી મારા ઘરનું ગુજરાન કેવી રીતે થશે, બધું। અને સુલસનો એક જ પ્રશ્ન છે કે આ પાપ બાંધીશ હું, મજા કરશો તમે, પણ જ્યારે પાપનો ઉદય આવશે એ સમયે જે ભોગવવાનું આવશે ત્યારે તમે લોકો મારું દુઃખ હળવું કરશો? અને બધા બાંહેધારી આપે છે કે હા હા ચોક્કસ અમે તારા દુઃખમાં પણ ભાગ પડાવશું। વાલ્મિકી વાલીઓ લૂંટારો, સેમ દ્રષ્ટાંત, સેમ વાતો, અને આ બધી જ વાતો અત્યારે સુલસના ઘરે પણ થઈ રહી છે। સુલસે એક યુક્તિ કહી, જેનું સમ્યક દર્શન ઝળહળે છે, જેની સમજણ ક્લિયર થઈ ગઈ છે, જેના વિચારણામાં માન્યતામાં સ્પષ્ટતા આવી ગઈ છે, એ વ્યક્તિને હવે જીવનમાં કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો નથી, એને મોહ હવે મૂંઝાવી શકે એમ નથી। અને એટલે તરત જ એણે કામ કર્યું કે ચાલો બધા સ્વજનો ભેગા છે ને, એણે કુહાડો લીધો અને કુહાડાથી પોતાના જ પગની એક આંગળી ઉપર એણે ઘા કર્યો અને ધડધડ લોહી વહેવા લાગ્યો। સુલસ ચીસા ચીસ કરવા લાગ્યો અને બધાને કીધું કે હાય હાય મારું દુઃખ લો, તમે લો, તમે લો, તમે કહેતા હતા કે હું મારું તારું દુઃખ લઈ લઈશ, તારું દુઃખ લઈ લઈશ, લો પ્લીઝ મારું દુઃખ લઈ લો, આટલું લોહી વહે છે, થોડું લોહી તમારા શરીરનું કાઢવા દો। અને બધા જ સ્વજનો ધીરે ધીરે દૂર થવા લાગ્યા અને કહેવા લાગ્યા કે ભાઈ તારી વાત સાચી છે, પણ અમારા શરીરમાં જ્યાં સુધી વેદના નહીં આવે ત્યાં સુધી હું કેવી રીતે તારા આમાં દુઃખમાં અમે ભાગી પડાવી શકીએ? હું તારું દુઃખ ગ્રહણ કરીએ અમે, પણ તારું દુઃખ અમારા શરીરમાં આવે તો ગ્રહણ કરીએ ને, અમે લાચાર છીએ, તારું દુઃખ તો તારે જ ભોગવવું પડશે, એ જ્યારે અમારા શરીરમાં આવે ત્યારે અમે ભોગવીએ, ત્યાં સુધી કેવી રીતે ભોગવીએ? અને ત્યારે સુલસ બધાને સમજાવે છે કે તમે પાપને વહેંચી લેવાની વાતો કરો છો, જો દુઃખને ભોગવી નથી શકતા, દુઃખમાં ભાગ નથી પડાવી શકતા, તો પાપમાં કેવી રીતે ભાગ પડાવી શકશો? મારા બાપના ખોટા ધંધાને કરવા માટે તમે મને સલાહ આપો છો, પણ આ ધંધો કરતાં જે પાપ લાગશે એ પાપનો જ્યારે ઉદય જશે અને દુઃખ આવશે એ તો મારે ભોગવવાનું છે। એક વ્યક્તિ જ્યારે એની અંદર અતિશય સમજણની ક્લેરિટી તત્વ સ્વરૂપે આવે છે, આપણે ત્યાં સૂત્ર અર્થ તત્વ કરી સદ્દહુની વાત છે, શ્રદ્ધા ક્યારે દ્રઢ થાય, જ્યારે આપણે સૂત્રમાંથી અર્થમાં જઈએ અને અર્થમાંથી તત્વમાં જઈએ। જેટલા પણ આત્માઓને કેવળ જ્ઞાન થયું છે આ બધા આત્માઓને કેવળ જ્ઞાન તત્વની વિચારણાથી થયું છે, આત્મતત્વ। જીવમાં જીવ જોવો, અજીવને અજીવ માનવો,
कोई प्रत्ये राग नहीं, कोई प्रत्ये द्वेष नहीं। घटना जे रीते थई छे ए स्वरूपे जेने जोवो, एनामां कोई खराब भाव धारणाओ न करवी अने एने बहु सारी पण न मानवी। एक सहज समझणवाळुं जीवन, अने आ समझण आव्या पछीथी ज ज्ञान अने चारित्र अने तप छे। आपणे त्यां पंचपरमेष्ठी भगवंतना पांच पद पूरा थया ए पछीथी छठ्ठुं पद सम्यक ज्ञान न आव्युं, सम्यक चारित्र पण न आव्युं, सम्यक तप पण न आव्युं, सम्यक दर्शन आव्युं। आपणे त्यां क्रमबद्ध पर्याय छे। पंचपरमेष्ठी भगवंत मूक्या એ પછી તરત જ હવે એમને પામવાનો માર્ગ મૂક્યો કે આ પંચ પરમેષ્ઠી ભગવંત બનવું છે તમારે, ચાલો તો ચાર રસ્તાઓ અમે તમને આપીએ છીએ। એમાંનો સૌથી પહેલો રસ્તો સમ્યક દર્શન, જે જુઓ છો એને સમ્યક પ્રકારે જોતા શીખો। એ જોશો તો જ્ઞાન અંદરથી પ્રગટ થશે। અંદરથી પ્રગટ થયેલું જ્ઞાન એ પાપ અને દોષથી મુક્તિ અપાવવા માટેનો પ્રયત્ન કરાવી અને ચારિત્ર ગુણને વધારશે। અને ચારિત્ર ગુણ જ્યારે આવશે, પાપનો પક્ષપાત જશે, પછીથી જે થશે એ તપ હશે, અને આ તપ એ મુક્તિને આપશે। આવો ક્રમબદ્ધ આપણો નવપદજીનો ક્રમ અને આ એક ધર્મના પગથિયાઓ, આખા વિશ્વમાં જેટલું પણ શુભ છે એ બધું જ સમ્યક દર્શનમાં આવેલું છે। કોઈ પણ ભગવાનથી માંડીને કોઈ પણ આત્મા સમ્યક દર્શનની પ્રાપ્તિ વગર ક્યારેય મોક્ષે નથી જઈ શક્યો, ક્યારે પણ નહીં। એટલે એવા આ તમામ આરાધના, તમામ પ્રાપ્તિ, તમામ સિદ્ધિના મૂળ સમા એવા સમ્યક દર્શનના પદને આ સુલસ દ્વારા આચરાયું, અને સુલસે સ્વજનોને સમજાવી લીધા, અને ત્યારબાદ તરત મંત્રીશ્વર અભયકુમારને મળવા ગયા। અભયકુમાર કલ્યાણ મિત્ર બની અને એને વર્ધમાન સ્વામી ભગવાન પાસે લઈ ગયા। વર્ધમાન સ્વામી ભગવાન પાસે એણે પોતાના પિતા સાથે જેટલા પણ કર્મ બાંધ્યા હતા એ બધા પાપોનું એને પ્રાયશ્ચિત કર્યું, અને આ પ્રાયશ્ચિત કરતાં 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 એને જે ભાવ પ્રગટ્યો એ ભાવ એણે ભગવાનને પ્રગટ કર્યો, અને ભગવાને એને શ્રાવકના 12 વ્રત અંગીકાર કરાવડાવ્યા, અને આ 12 વ્રતોનું પાલન કરતાં કરતાં સમ્યક પ્રકારે પોતાના જીવનની બધી જ આરાધનાઓ પ્રભુની સાપેક્ષ થઈ, વ્રતની સાપેક્ષ થઈ, અને સમજણને સાપેક્ષ થઈને જે જીવી, એના કારણે આ સુલસ કાલસૌરિક કસાઈનો દીકરો હોવા છતાં, એના ઘરમાં જ પ્રગટ થયો હોવા છતાં સદગતિએ ગયો, અને આ બધાનું મૂળ કારણ એ સુલસની સમજણ। આજે આપણે ધર્મ આરાધનાઓ વધારી, સમજણ કેટલી વધી પ્રશ્ન। આજે આપણું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધ્યું, આપણા એજ્યુકેશન સિસ્ટમમાં આપણા ઘણા બધા વધારો થયો, સમજણ વધી। આજે મોબાઈલના નામે, ઇન્ટરનેટના નામે ચિક્કાર ઇન્ફોર્મેશન આપણા બધામાં વધી, પણ આ ઇન્ફોર્મેશન એ માહિતી જ છે કે જ્ઞાનમાં પરિણમે છે? કોઈ પણ માહિતી ત્યારે જ્ઞાનમાં પરિણમે જ્યારે એમાં સમજણ પડે। આ સમજણ એટલે સમ્યક દર્શન। આપણે પણ પ્રભુએ બતાવેલા નવે નવ તત્વોને સમજીએ, જીવ અજીવ, પાપ પુણ્ય, આશ્રવ સંવર, નિર્જરા બંધ, મોક્ષ, આ બધા પદાર્થોને સમજી અને એ બધા જ પદાર્થોને રૂટીન લાઈફમાં સમજણપૂર્વક વિચારતા અને આચરતા થઈએ। જરૂરી નથી કે આપણે દીક્ષા લઈ જ લેશું, લેવી જ જોઈએ, એમાં કોઈ પ્રશ્ન જ નથી, પણ એ લીધા પછી અને લીધા પહેલાં પણ સમ્યક દર્શન તો જોઈશે જ। એટલે આ સમ્યક દર્શનને પામવાનો પ્રયત્ન તો આજે પણ સંસારમાં રહીને થાય એમ છે। સંમદિટ્ટી જીવો જૈવી હું પાવમ સમાય રે કિંચી અપોસી હોય બંધો જેણમ ન નિદમ સંપૂર્ણ। નિર્ધ્વંસ પરિણામથી જો કર્મબંધ નથી કરવો તો સમ્યક દર્શન પામવું પડશે, અને સુલસનું આલંબન લઈ આપણે બધા સમ્યક દર્શનની આચરણામાં સમજણમાં આગળ વધીએ એવો શુભ ભાવ। જય નવપદ્ય।